એટલો બધો કષ્ટ ઉઠાવીને અમને સર મળી ગયેલા. તમે સર જોડે વિડીયો શૂટ કરાયો. હેય ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે હોળી, તો બધાને હેપી હોળી મારા તરફથી. કાલે ધૂળેટી છે, તો આ બ્લોગ મે બી કદાચ કાલે આવશે, તો બધાને હેપી ધૂળેટી ઇન એડવાન્સ. તો આજનો પ્લાન એવો છે કે આજે હોળી છે એટલે હોળી દહન થશે રાતે, અને હું જાઉં છું પ્રિયાંશીના ત્યાં. હમણાં નથી જતી, હમણાં તો હું નીચે જાઉં છું, કેમ કે હમણાં નીચે હોળીનું બધું પ્રિપરેશન ચાલે છે. તો તમને એ બતાવીશ. પહેલાં તો હું મારી દવા લઈ લઉં, કેમ કે હમણાં છે ને બધાને વાયરલ ચાલે છે, શરદી ખાંસી ઉધરસ. તો મારે 2 વીકથી મારી ખાંસી નથી મળતી. તો અહીંયા એક આઉટફિટ છે, તો મારા જોડે એક આઉટફિટ આવેલો છે, તો એની ગરબાની રીલ શૂટ કરવાની છે મારે. તો અમે વિચાર્યું, સ્ટુડિયોમાં અમે કરીએ છીએ, બટ અમારે આઉટડોર શૂટ કરવું હતું. તો હું પ્રિયાંશીને ત્યાં જઉં છું આજે. તો હું દવા લઈ લો અને પછી તમને મળું. તો મેં દવા લઈ લીધી છે. મારે છે ને ધૂળેટીના નેલ્સ કરવા હતા, બટ એ બી ટાઈમ નહીં મળ્યો, કેમ કે શરદી ઉધરસને ખાંસી થઈ ગયેલું, તો એમાં ડસ્ટ બહુ ઉડે, તો એ બી મારાથી નેલ્સ બી નથી થયા. તો મેં અહીંયા આગળ મારો સામાન રેડી છે, તો નીચે જાઉં અને પછી તમને મળું. અને છે ને અહીંયા અમારી સોસાયટીમાં આખા છે ને શાવર લગાવેલા છે ઉપર, પેલું રેનિંગ ડાન્સિંગવાળું આવે ને એવું કંઈક કરેલું છે. તો તમને નીચે બતાવો કે કેવી પ્રિપરેશન ચાલે છે. જો અમારે જોડે છે ને ધોકો થઈ ગયો છે, અજયભાઈ એવું કીધું છે, ટાંકીમાં પાણી જ નહીં. હાય અજયભાઈ. તો હું શાવર અજયભાઈ બનાવ્યો છે ને, તો હું બતાવું તમને. ચાલો બતાવો તો ખરા. લટકાવી દીધો આખો છે. કેટલા માળ લગીને લટકાવ્યો છે જો. આજે ભાઈ શાવર લગાવ્યો છે. આવો બસ, આ ટેસ્ટિંગમાં પાણી ખલાસ થઈ ગયો છે આજે. એટલે ઘરેથી મને કેવું જોઈએ ને, તો નાઈને જ નહીં આવતે બધા. ખબર છે કે આવી રીતે બધા શાવર લટકાવે, કે આપણી સોસાયટી બધાને ખબર હોય, બધાને ખબર હોય કે આવા શાવર લગાવે હે ને બધા. આ બધા વોટર પાર્કમાંથી જોઈને જ તમે આવ્યા છો બધા અહીંયા આગળ, એટલે બોલબોલ નહીં કરો તમે કે મોનોપોલ. જો ભાઈ, તમારા સોસાયટીમાં આવું કંઈ થાય છે? આ વખત તમારા સોસાયટીમાં આવું કંઈક હોળી પ્લાન, ધૂળેટીનો પ્લાન છે આવો કંઈક એમ? જો અજયભાઈ પાણી ચાલુ કરે છે. ખાલી તમને ઓ હટ જા. હા, પાણી પડ્યું, આમાં તો દેખાતું બી નહીં. એમ બી પાણી છે નહીં, તમે ખાલી ખોટું વેસ્ટ કરો છો. અહિયાં સુરત માં છે ને પોર્ટલ એમાં પ્લાસ્ટિકની થેલીમાં પાણી નાખીએ ને પછી માર એકબીજાને. કાલે એવું થશે, અમારી સોસાયટીમાં હજી ચાલુ નહીં થયું. અમારા પાછળ આવાસ આવ્યો છે ને એટલે હજી ચાલુ નહીં થયું. તો આ બન્યું છે ને, રેડી થઈ ગયા છે. અહીંયા ક્યાં કરવાના? તેના ગાર્ડનમાં અમે રીલ શૂટ કરીશું. આવું કંઈક ગાર્ડન ભાઈ, પ્રોબ્લેમ એ છે કે એમને ગરબાની રીલ શૂટ કરી આપશે કોણ? ઓલવેઝ આવું થાય કે કરી આપશે કોણ. ટ્રાયપોડ છે મારા જોડે, બટ ટ્રાયપોડ એવું મૂવ નહીં થાય ને જેવું અમે મૂવ કરીશું. બટ લેટ્સ સી, જોઈએ. અમે બન્યું એક જ કુર્તો પહેર્યો, તમને બતાવો આઉટફિટ અમારે. સી, આઈ હેવ અ ટ્રાયપોડ. ગુલાલ લાવવાનો ભૂલી ગયા છે, તો જોઈએ કે આગળ શું થાય છે. એ એને છે ને આમ ઊંચું બી થાય છે. હા, અરે યાર મને યાદ જ નહીં. મેડમ છે તો એ રીલ શૂટ કરી આપશે અમને.
અને થોડું અમને સારું બી લાગશે, કારણ કે અત્યારે છે ને બહુ જ ગરમી છે, તો થઈ જશે અમારું કામ. પછી અહીંયા નીચે આવીને ગાર્ડનને એક રીલ બનાવવાની છે તો એ બનાવીશું, અને ત્યાં એક જ રીલ બનાવવાની છે તો ત્યાં બનાવી લઈશું. A few inches later. એટલો બધો કષ્ટ ઉઠાઈને અમને સર મળી ગયેલા, તો અમે સર જોડે વિડીયો શૂટ કરાયો. થાકી ગયા યાર, એક રીલ શૂટ નથી થતી અમારા. આવું થાય, પ્લાન વગર કામ કરે ને એટલે આવું થાય એમ. અમે રીલ શૂટ કરી દીધી છે, હવે પ્રિયાંશીને ઘરે મૂકવા જઈશ, પછી હું ઘરે જઈશ. સાંજે પૂજાને એવું કરવાનું છે, તો સાંજે હું કદાચ સાડી પહેરવાની છું, કદાચ ખબર નહીં. 4 વાગી ગયા ઘરેથી. કેટલા વાગે નીકળેલી હું? 3 વાગે નીકળેલી. 4:30 થયા છે, 4:30 થયા છે. એક રીલ શૂટ કરી બસ, હવે આને ઘરે મૂકી અને પછી હું મારા ઘરે જઈશ. એક તો છે ને યાર, ગરમી બી એટલી બધી ચાલુ થઈ ગઈ છે ને, તો બહાર શૂટ ગઈ લાસ્ટ ટાઈમ બી મેં જે વિડીયો મૂકેલો ને એમાં બી આવું થયું હતું. બહુ જ ગરમી હતી એ ટાઈમે બી. એમાં બિહાઇન્ડ ધ સીન મેં અહીંયા મૂકી આપીશ તમને. તમે વ્લોગ ના જોયો તો તમે વ્લોગ જોજો. અને આ રીલ શૂટ મેં છે ને ઇન્સ્ટા માટે કરી છે, તો તમે મને ઇન્સ્ટા પર ફોલો ના કરતા તો જાઓ અને જલ્દી ફોલો કરો, કેમ કે એમાં હું રીલ મૂકવાની છું, તો જાઓ અને જલ્દી ફોલો. તો ફાઇનલી બધું રીલ્સને થોડું શૂટ કરીને ઘરે આવી ગઈ છું. ઘરે આવ્યા પછી એટલું સારું લાગે છે ને, એટલો તાપ પડે છે ને ભાઈ, વાત નહીં પૂછો. અને છે ને રીલ શૂટ કરવામાં ઓલવેઝ અમારે સ્ટ્રગલ થાય છે, કેમ કે કોઈ શૂટ કરવાવાળું હતું જ નહીં, તો માંડ માંડ જે રીલ આવીએ અમે શૂટ કરી, કેમ કે એક કોલાબરેશનમાં આઉટફિટ માટે રીલ શૂટ કરવાની હતી. તો એક કામ બતાવ્યું, હવે હું ચા બનાવીશ, જમવાનું બનાવીશ, અને સાંજે નીચે પૂજા થશે ને તારે હું તમને ડાયરેક્ટ મળીશ, કે બતાવીશ કે એમાં સોસાયટીમાં કેવી રીતે. આજે તો બધે જ એક હર એક સોસાયટીની બહાર હોળી દહનનું બધું મૂકેલું હતું, પૂજાનું ને એનું. તો સાંજે હું તમને બતાવીશ કે એમાં સોસાયટીમાં કેવું સેલિબ્રેટ થાય છે એમ. તો હું નીચે જઈશ ને હવે ડાયરેક્ટ તમને ત્યારે મળીશ. તો હવે પ્લાનમાં થોડું ચેન્જ છે, કે બધા સાડી પહેરવાના હતા પણ અમારા ગ્રુપમાં હવે બધા ડ્રેસ પહેરવાના છે, કેમ કે અમારે છે ને ધૂરેટી કાલે છે ને આજે બી રાતે બી રમાઈ જાય એવું છે અમારે અહીંયા આગળ. તો બહુ હેવી તો ડ્રેસ નથી પહેરવાનો, મેં એક કુર્તો તો કાઢ્યો છે, બટ લેટ સી કે જોઉં કે શું પહેરવું એમ, કેમ કે બહુ હેવી એવા તો પહેરવા નહીં, કેમ કે પછી કલર જાય નહીં કુર્તા પરથી તો. અને અહીંયા સુરતમાં બધા કેવું હોય છે, અહીંયા છે ને બધા પૂજા કરવા બેસે, જ્યારે અમારા ગામમાં લાઈક જે સરપંચ હોય ને એ જ પૂજા કરવા બેસે. અમારી એવી સિસ્ટમ નહીં હોતી ત્યાં કે બધા પૂજા કરવા બેસે. અહીંયા જે હોળી દહન હોય ને એની આજુબાજુ બધા પૂજા કરવા બેસે, બામણ આવે એની પૂજા કરાવે એવું બધું કરે. હું પૂજા કરવા નહીં બેસતી, કેમ કે પહેલેથી એવી આદત જ નહીં અમારે ત્યાં કે આવી બધા પૂજા કરે એમ, તો હું નથી બેસતી. તો અમે ખાલી દર્શન ને એવું કરીએ, બીજું અહીંયા પૂજા ને એવું તો પહેલેથી નથી કરતી, કેમ કે અમારે ત્યાં ગામમાં પહેલી એવી આદત જ નથી એમ. તો જો હવે શું પહેરું અને પછી મળું તમને હું. તો હું રેડી થઈ ગઈ છું, મેં પ્લાઝો સેટ પહેર્યો છે, નાની ઇયરિંગ્સ પહેરી છે, બસ ડન. હવે 8 વાગે અમારી પૂજા ચાલુ થવાની છે, તો હું નીચે જઉં. 7:30 થયા છે, તો હું નીચે જઉં અને પછી તમને મળું છું. હાય, આ અમારા સ્ટારવેલના કારીગરો, હરખું કામ કરજો બરોબર. ઓ, અમને આજે કેમ ટી શર્ટ પહેરી આ જો, આ છે ને આ છે ને કાલે આવી ટી શર્ટ પહેરવા માટે લીધેલી. અમને છે ને ઉલ્લુ બનાવી દીધા હતા, આજે ટી શર્ટ પહેરી લીધી. અમે બધા છે ને સેમ કલરની સેમ ટી શર્ટ લીધી છે, તો અમને આજે જ પહેરી દીધી. સરપ્રાઈઝ ખતા ખરાબ કરી નાખીએ, આવું નહીં ચાલે. આ ઓલવેઝ સરપ્રાઈઝ છે ને, ખતા અમારી ખરાબ જ કર્યો ઓલવેઝ. અને હેપી હોળી લખે છે, બોલો અહીંયા આગળ. આવા જવાની જગ્યાએ નહીં લખાય, હમણાં તમારું રહેશે બી નહીં આ. પોજે ભાઈ જૂની ભાઈ જોડે છે ને, હોળી દહન થઈ ગઈ અહીંયા આગળ, હજી મહારાજના ઠેકાણા નહીં આવે. હવે આવ્યા ને મહારાજ, મહારાજ પેલા વચ્ચે બેસે આવે કે પેલી એક્સપર્ટ છે આપણા. ચાલો, હા, કેમ કે મેં છે ને બ્લોગ બનાવવા માટે સ્પેશિયલા કવર લીધું, મારું કવર લીધું. તો આજે હું ટ્રાય કરું, કાલ પાણી પાણી વાળો થાય તો આજે તો એ વીઆઈપી જો ટ્રીટમેન્ટ મળે છે બધા આજુબાજુ એમના ઉપર. એ કે ડાબા હાથમાં લો, જમણા હાથમાં આવે એટલે બધી લેવી જો લેશે.
પપ્પાને આમ ચાલવાનું છે, આમ ગબડો છે, આમ જોવા નહીં, આમ આમ આ કાળી કરીને જોવે છે. ધૂરેડી ચાલુ થઈ ગઈ. હેલો, પણ મને આમ કેમેરો આમ કરવા બી નહીં દેતા તમે તો. હા, અસલી હોળી તો અહીંયા જ છે, જલ્દી જો. મોડા પર લગાડવાનો હોય કપડા ને નહી. મને ચાલુ કલર ફેંકવાનો ભૂત જેવી કરી દીધી છે. મને કલર જોઈએ. હેપી હોલી, હેપી હોલી, હેપી હોલી, હેપી હોલી. કલર 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 માતામાં નહી નાખવાનો. રુકો જરા, સબર કરો. મ્યુઝિક આને ખબર નઈ, હું થઈ ગયું પાછળ નાક નાક કરે છે. પાછળ નહીં નાખવાનો પણ. જવાનું ચાલુ થઈ ગયા, જોજો ઘરે જવાનું ટાઈમ થઈ ગયો. લોટા લઈ લો બધા. લે, બહુ નાખતી હતી મારું ઉપર કલર. હમ કિસી કો પકડ રહે હૈ. બાય બાય ટાટા, ગુડ બાય ગયા. આજે ભાઈ રહી ગયા હતા. જો અંતાઈ જઈએ નીકળે આવું થાય અજય ભાઈ, એટલે સંતાઈ નહી જવાનું આવે. પાણી 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 ના, પાણી ની દૂધ છે, સોરી. જેને આમ અજયભાઈ ને કરવા ચાલે છે. બધા ભેગા થઈ નાખલો. જો ટાર્ગેટ જો મારી અડધી દૂરેટી તો છે ને, આવી જ રમી જાય અહીંયા આગળ.
એટલે હું જાણી જોઈને આવા કપડા પહેરીને આવી. આમનું મને ખબર જ હતું. હા પાછી હજુ અમને બાકી રહી ગયેલું હતું. પાણી નથી બંધ કર. મારો ફોન કવર માં હતો. મારી ડુરેટી રમાઈ ગઈ. કાલે પાછું આ બ્લોગ હું કન્ટિન્યુ નહીં કરું, કાલે બીજો બ્લોગ બનાવીશું. તો આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. તમને આ બ્લોગ ગમે તો લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. કાલના બ્લોગમાં મળ્યા. બાય બાય. હેપી ધુલેટી ઇન એડવાન્સ.